फ्रेंड्स आज आप बनावशू केरी की चटनी एना माटे आपणे आ केरी लई लीधी है। आ त्रण नंग केरी लीधी है। आपणे जे कागड़ा केरी आवे छे ने मैं लीधी है। हवे आपणे आने छाल उतारी लेशू ने आपणे त्रण अलग अलग प्रकार की आपणे चटनी बनावशू। तो पहला आपणे फोदीना की चटनी बनावशू। आ मैं केरी लई लीधी है और फोदीनो लीधो छे। आपणे पहला फोदीना की चटनी बनावशू। तो आ बाउल लीधु छे। हवे आपणे एमां केरी एड करी देशू। હવે આપણે ફોદીનો એડ કરશું। હવે આપણે લસણ એડ કરશું। અમે લસણના ટુકડા કરી લીધા છે। લસણ એડ કરશું આપણે। એક ચમચી આપણે ખાંડ એડ કરશું। અડધી ચમચી આપણે નિમક એડ કરશું। આ લાલ મરચું પાવડર આપણે એડ કરશું। હવે આપણે ક્રશ કરી લેશું। તો ફ્રેન્ડ્સ આપણી આ ફુદીનાની ચટણી બની ગઈ છે। આપણે બાઉલમાં એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ આપણી આ ફુદીનાની ચટણી બની ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણી આ ફોદીનાની ચટણી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બીજી બે ચટણી બનાવશું। તો ફ્રેન્ડ્સ આપણે આ બે કેરીની છાલ ઉતારી લીધી છે। હવે આપણે આના ટુકડા કરી લેશું। તો ફ્રેન્ડ્સ આપણે આ ટુકડા કરી લીધા છે છાલ ઉતારીને કેરીના। હવે આપણે આને બાફવા મૂકશું। તો ફ્રેન્ડ્સ આપણે આ કેરી ધોઈ અને કુકરમાં એડ કરી દીધી છે। હવે આપણે આને બાફી લેશું। તો મેં બાફવા મૂકી દીધી છે। આપણે બે વિસલ કરવાની છે પછી એને ઉતારી લેશું। તો ફ્રેન્ડ્સ આપણી આ કેરી બફાઈ ગઈ છે। તમે જોઈ શકો છો આ રીતે। હવે આપણે આમાં ખાંડ એડ કરશું। તો ફ્રેન્ડ્સ આપણે આ એક વાટકી ખાંડ લીધી છે એ આપણે એડ કરશું। એક વાટકીમાં થોડી ઓછી છે એટલી આપણે ખાંડ એડ કરશું। હવે આપણે એને ગરમ કરશું। હવે આપણે આ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાની છે। આ રીતે આપણે હલાવતું રહેવાનું। તો ફ્રેન્ડ્સ આપણો આ મુરબ્બો બની ગયો છે ચટણી। હવે આપણે એમાં મરી પાવડર એડ કરશું। હવે આપણે લાલ મરચું પાવડર એડ કરશું। હવે આપણે આને હલાવી દઈશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે આપણે એને બાઉલમાં લઈ લેશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી આ બીજી ચટણી પણ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે। તમે આને મુરબો કહો તો પણ ચાલે અને કેરીની ચટણી કહો તો પણ ચાલે। તો આપણી આ બીજી રીતની ચટણી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો। હવે આપણે ત્રીજી ચટણી બનાવશું। તમે આ રીતે આને કાચની બોટલમાં ભરી અને તમે 6 મહિના વર્ષ સુધી આને ખાઈ શકો, સ્ટોર કરી શકો। આ ખરાબ થતી નથી। આ રીતે તમે ભરી શકો અને સ્ટોર કરી શકો। તો ફ્રેન્ડ્સ આપણે આ ત્રીજી ચટણી બનાવશું એના માટે મેં આ કેરી લઈ લીધી છે અને આપણે આ બાઉલમાં એડ કરી દઈશું કેરી। હવે આપણે આમાં લસણ એડ કરશું।
વટી મેં ત્રણ ચાર કરી મેં મોટી મોટી લીધી છે લસણની. હવે આપણે આ નિમક એડ કરશું. આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. પછી આમાં અંદર લઈ જાય ને જરાક મોબાઈલ. આપણે એક ચમચી નાખ્યું, અડધી ચમચી આપણે બીજું લાલ હજી નાખશું. દોઢ ચમચી મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે આપણે ગોળ એડ કરશું. તો આપણે સ્વાદ પ્રમાણે ગોળ એડ કરશું. તો મેં એક મોટી કેરી લીધી છે, એક નંગ મોટી કેરી, એટલે આપણે એના હિસાબે આપણે ગોળ એડ કરવાનો છે. હવે આપણે આને ક્રશ કરી લેશું. તો આપણે અડધી ચમચી જીરું એડ કરશું. તો આપણે હવે ક્રશ કરી લેશું. તો ફ્રેન્ડ્સ આપણે આને દરદરું પીસવાનું છે, એકદમ ઝીણું ક્રશ નથી કરવાનું આ રીતે. તો આપણું આ ક્રશ થઈ ગયું છે. હવે આપણે તેલમાં સાતડશું આને. તો આપણે આમાં તેલ એડ કરી દીધું છે અને હવે આપણે હિંગ એડ કરશું થોડીક. હવે આપણે ચટણી એડ કરી દઈશું. તો આને આપણે ધીમા ગેસે થોડી વાર માટે એને તેલમાં સાતડી લેશું. તો ફ્રેન્ડ્સ આપણી આ ચટણી સતડાઈ ગઈ છે. હવે આપણે એને લઈ લેશું. હવે આપણે બાઉલમાં સર્વ કરી લેશું આ ચટણીને. તો ફ્રેન્ડ્સ આપણી આ ત્રીજી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બધી સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ આપણી આ ત્રણેય અલગ અલગ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો તમને કેવી લાગી મારી રેસીપી? ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.